અબડાસાના છેવાડાના ગામ બારામાં પગપાળા નદી પાર કરી સર્વ સમાજ સેનાના યોગેશ પોકારે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી. સર્વ સમાજ સેના કચ્છ પ્રદેશના અધ્યક્ષ યોગેશભાઈ પોકાર અને તેમની ટીમની ખાસ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વ મનાવવામાં આવ્યું. આજે અબડાસાના સૌથી છેવાડા અને ખાસ વરસાદની સીઝનમાં સંપર્ક વિહોણા થઈ જતા ગામમાં ચાલુ વરસાદે પગપાળા નદી પાર કરી પંચાયતી પ્રાથમિક શાળામાં અધ્યક્ષ સ્થાને નાના બાળકો સાથે રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટ મનાવી સમાજને એક અલગ રાહ બતાવી. બારા ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં 1 થી 5 સુધી અભ્યાસ કરતા નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ દેશભક્તિના ગીતો તેમજ દેશભક્તિના કાર્યક્રમથી ગદગદિત થઈ સર્વ સમાજ સેનાના યોગેશ પોકાર અને ટીમ દ્વારા બાળકોને મોઢું મીઠું કરાવી સૌને ગિફ્ટ સોગાદો આપી હતી. તેમજ મહત્વની બાબત એ છે કે અહીં અભ્યાસ કરતા બાળકો જેઓ આર્થિક રીતે મૂંઝવણ અનુભવતા હોય તેવા બાળકોને દત્તક લઈ તેઓને અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી યોગેશ પોકારે જાહેરાત કરી હતી. ચાલુ વરસાદમાં પૂરપાટ આવતી નદીના પ્રવાહને પગપાળા ચાલી પાર કરી શ્રી યોગેશ પોકારે એક અનોખી રીતે કહી શકાય તેવી પહેલ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કરી હતી, જેની સામે સૌ ગામ લોકોએ તેમને સ્વાગત કરી વધાવી લીધા હતા. અને સમાજમાં આવા સેવાભાવી લોકો છે ત્યારે જ ભારત દેશની અખંડિતતા ટકી છે તે શબ્દોથી વધાવી લીધા હતા. સર્વ સમાજ સેના અધ્યક્ષ કચ્છ પ્રદેશ 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જિલ્લા કક્ષાની સર્વ સમાજ સેનાની અમે આજે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અબડાસાની એક ગામ બારા ગામની અંદર કરી અને બારા ગામના લોકોએ આજે અમારી સાથે રહીને પ્રાથમિક શાળાની અંદર અમે ભવ્ય એની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે નાના બાળકોએ સાંસ્કૃતિક પ્રોગ્રામો અને એના કૌશલ્ય અમે આજે આ ગામની અંદર જોયું. આ ગામની અંદર લોકો બહુ ઉત્સાહભેર માનભેર અને અમને સન્માન આપ્યું છે ને આ ગામને આજે મેં વચન આપ્યું છે કે આ ગામની અંદર શૈક્ષણિક ક્ષેત્રે જે બાળકો ભણી ન શકે એવા હોય તેવા બાળકોને અમે આજે 10 પરિવારના બાળકોને સર્વ સમાજ સેનાએ દત્તક લીધા છે અને એ બાળકોનો 1 થી 10 ધોરણનો જે પણ ખર્ચ આવે એ ખર્ચ સર્વ સમાજ સેના ઉપાડશે. આજના તબક્કે આ ગામે અમને ભરપૂર પ્રેમ અને સ્નેહ આપ્યો છે અને આ ગામને અમે વચન આપ્યું છે કે એમનો મુખ્ય પ્રશ્ન જે રોડનો છે, પાપડીનો પુલ જે વારે ઘડીએ તૂટી જાય છે, એ પુલ 6 મહિનાની અંદર અમે સર્વ સમાજ સેનાની ટીમ સાથે રહી અને જે પણ કાર્યવાહી કરવી પડે તે કાર્યવાહી અને કાયદાકીય કાનૂની લડાઈ કરવી પડે તો પણ કાનૂની લડાઈ કરવા માટે સર્વ સમાજ સેના એમના માટે હંમેશા તત્પર રહેશે અને એમની સાથે રહેશે. બારા ગામથી હું કાનજી રામજી સરપંચ બોલું. જે આ ટીમ આવી છે અમારી જે સમાજ સર્વ સમાજ કલ્યાણની એ અમારે જે ધ્વજવંદન કે આપણે જે આવી એ બદલ હું આભાર માનું છું. પંચાલ કિરણબેન જયંતિભાઈ છે અને હું શ્રી બારા પંચાયત પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કામગીરી બજાવું છું અને આ પછાત વિસ્તારની અંદર પણ આજે સર્વ સમાજ સેનાના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ પોકાર અને તેમની ટીમ 15મી ઓગસ્ટની ઉજવણીની નિમિત્તે અહીંયા બારા સ્કૂલની અંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મારા નાના નાના બાળકો પણ ખૂબ જ સરસ રીતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો હતો અને સર્વે ગ્રામજનોનો હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત રાણીબેન ચેતનભાઈ ચાવડા, સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત ચેતનભાઈ ચાવડા. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી કરણ ભૂપેન મહેતા, પ્રમુખ શ્રી મુંદ્રા શહેર યુવા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી રવાભાઈ આહિર, મહામંત્રી શ્રી મુંદ્રા તાલુકા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના સૌ નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના.
શુભેચ્છક શ્રી રતનભાઈ ગઢવી, 108 ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુંદ્રા, હેલ્પલાઇન નંબર 9913099551, 9712340099। મુંદ્રા તાલુકા તલાટી મંડળ તરફથી 15 ઓગસ્ટની દરેક ભારતીય જનતાને શુભેચ્છા। પ્રમુખ શ્રી મિતલબેન રાવલ, ઉપપ્રમુખ શ્રી નીતિશભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી મામતભાઈ સોઢા, સહમંત્રી શ્રી ગોરધનભાઈ ગોહિલ, ખજાનશી શ્રી સવરાજભાઈ ગિલવા, ઓડિટર શ્રી કપિલભાઈ બારૈયા, મહિલા પ્રતિનિધિ શ્રી ઉષાબેન સોલંકી, જિલ્લા પ્રતિનિધિ શ્રી ઋતુરાજસિંહ ગોહિલ, મરુભાઈ ગિલવા, રાજલબેન ગઢવી, તરુણાબેન પ્રજાપતિ, હાર્દિકસિંહ જાડેજા, સંગઠન મંત્રી શ્રી વિજયભાઈ શ્રીમાળી, કન્વીનર શ્રી હરિભાઈ પટેલ, મીડિયા પ્રવક્તા શ્રી કેવળભાઈ જોશી। આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના। શુભેચ્છક શ્રી અસલમ તુર્ક, માજી ઉપસરપંચ, દ્રબ ગ્રામ પંચાયત। આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામનાઓ। શુભેચ્છક શ્રી મજીદ હાજી અહમદ તુર્ક, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માજી સદસ્ય શ્રી મુંદ્રા તાલુકા પંચાયત। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।